રાજકોટ શાળા નંબર 1 વિદ્યાર્થીઓના વાળ કાપવામાં આવ્યા છે. 15 છોકરીઓના વાળ કાપી નાખવામાં આવ્યા છે. 2 ચોટલીને વાળી આવતા પ્રિન્સિપાલ દ્વારા વાળ કાપવામાં આવ્યા. પ્રિન્સિપાલે શિક્ષણ સમિતિ સામે પોતાની ભૂલ કબૂલી છે. તો પ્રિન્સિપાલે શિક્ષણ સમિતિ સામે પોતાની ભૂલ કબૂલી છે. મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીનીઓ પર રીતસરનો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. એક રાજકોટની શાળા નંબર 1ની આ ઘટના, જ્યાં વિદ્યાર્થીનીઓના વાળ બાબતે 2 ચોટલી ન વાળી આવતા પ્રિન્સિપાલે 15 છોકરીઓના વાળ કાપી નાખ્યા છે અને પ્રિન્સિપાલે શિક્ષણ સમિતિ સામે પોતાની ભૂલ પણ કબૂલી છે. તો મહત્વની ઘટના, રાજકોટથી અહીંયા વિદ્યાર્થીનીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે અને તે પણ શાળાના પ્રિન્સિપાલ દ્વારા. રાજકોટની શાળા નંબર 1ની ઘટના, જ્યાંના પ્રિન્સિપાલની આ કરતૂત સામે આવી છે. 2 ચોટલી ન વાળી આવતા પ્રિન્સિપાલે 15 છોકરીઓના વાળ કાપી નાખ્યા છે અને પ્રિન્સિપાલે શિક્ષણ સમિતિ સામે પોતાની ભૂલ પણ કબૂલી છે. તો વિદ્યાર્થીનીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. ઘટના છે રાજકોટની શાળા નંબર 1ની, જ્યાં પ્રિન્સિપાલની આ કરતૂત સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીનીઓ 2 ચોટલીને ન વાળી આવતા પ્રિન્સિપાલે 15 વિદ્યાર્થીનીઓના વાળ કાપી નાખ્યા છે. ત્યારે પ્રિન્સિપાલે શિક્ષણ સમિતિ સામે પોતાની ભૂલ પણ સ્વીકારી છે. વિદ્યાર્થીનીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે ત્યારે વાલીઓમાં પણ એક રોષની લાગણી પ્રવર્તી રહી છે. તો આજ મુદ્દે સંવાદદાતા સની ભૈયડ લાઈવ જોડાઈ ગયા છે. જી સની, રાજકોટની શાળા નંબર 1ની ઘટના, જ્યાં એક સામાન્ય બાબત, ફક્ત વિદ્યાર્થીનીઓ 2 ચોટલીને વાળી ન આવતા પ્રિન્સિપાલ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે, હાલ ત્યાં શું સ્થિતિ સામે આવી રહી છે? છોકરીઓના મા બાપ જે છે તે શું કહી રહ્યા છે? તેમના પેરેન્ટ શું કહી રહ્યા છે? જી ચોક્કસથી, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ શાળા નંબર 11ની આ ઘટના છે કે જ્યાં વિદ્યાર્થીનીના વાળ કાપી નાખવામાં આવે છે. રાજકોટ શાળા નંબર 1ના વિદ્યાર્થીનીના વાળ કાપવામાં આવે છે ત્યારે હોબાળો મચાઈ રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો અત્યારે શિક્ષણ સમિતિની જે ચેમ્બરે પહોંચી અને હોબાળો મચાઈ રહી છે. વસરામભાઈ સાગરજી આપણી સાથે છે. સીધું તેમને વસરામભાઈ, એક ઘટના બની છે વાળ કાપવાની, શું કહેશો? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના પ્રિન્સિપાલે એક જ સ્કૂલના એક જ રૂમમાં 15 દીકરીઓના વાળ કાપ્યા છે. એક ગેરકાયદેસર છે, પૂછતા પોતે કબૂલ છે કે આ મેં વાળ કાપ્યા છે, એટલે આ નિર્દય વાત છે. જી ચોક્કસથી, અધિકારી આપણી સાથે છે, તેમને પૂછો સાહેબ શું કહેશો? જે રીતના ઘટના બની છે શું માનો છો? ખરેખર એ યોગ્ય નથી થયું, એટલે એના માટે થઈને વસરામભાઈ વાત કરી છે અને બેન છે માફી પત્ર લખે પણ છે. બરોબર, પ્રિન્સિપાલ દ્વારા પણ કબૂલાત આપવામાં આવી છે કે એને ભૂલ કરી છે, શું માનો છો આપ? શું કાર્યવાહી થશે? ના, એમને નોટિસ આપી છે અમે, અમને એમનો લેખિતમાં બેનનો જવાબ પણ લે છે અને માફી પત્ર લઈએ છીએ. ચોક્કસથી, જે અધિકારી આપણી સાથે હતા ને તેમને જણાવ્યું કે તેમને નોટિસ આપવામાં આવી છે, પરંતુ જે રીતે અત્યારે કોંગ્રેસ દ્વારા હોબાળો છે તે મચાવવામાં આવી રહ્યો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે સીધો દ્રશ્યો કે જ્યાં રીતે અત્યારે જે બાળકી છે તેના પરિવારજનો છે તે હોબાળો મચાવી રહ્યા છે. ખાસ જે રીતે જે બાળકીના પરિવારજનો રજૂઆત કરી રહ્યા હતા અને આ જ રજૂઆતને પગલે અત્યારે રાજકોટની જે શિક્ષણ સમિતિની ચેમ્બરમાં જે મહિલા છે તે અત્યારે સંબોધી રહી છે. વિદ્યાર્થીનીઓ છે તે હોબાળો મચાવી રહ્યા છે, તેમના પરિવારજનો છે તે હોબાળો મચાવી રહ્યા છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આજે ઘટના બની છે. તે જ ઘટનાને પગલે અત્યારે રાજકોટ શિક્ષણ વિભાગમાં કલંકિત ઘટના છે તે જોવા મળી રહી છે. હાલ તો જે પ્રિન્સિપાલ દ્વારા અત્યારે અધિકારીઓ સહિતના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, પરંતુ જે રીતની ઘટના છે તે રાજકોટમાં બની છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીનીને લઈને જે શિક્ષક ઉપર આગલા પગલા લેવાઈ શકે છે તેની કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જી બિલકુલ શની, ચોક્કસથી અત્યારે પરિવારજનોમાં એક રોષની પણ લાગણી જોવા મળી રહી છે. એક નજીવી બાબત, ફક્ત વિદ્યાર્થીનીઓ 2 ચોટલી વાળી ન આવીને માઠે વાળ કાપી નાખ્યા, પ્રિન્સિપાલ ક્યાં દેખાઈ રહ્યા છે? તેમની શું લાગણી છે? તે શું કહી રહ્યા છે અત્યારે?
ચોક્કસથી જે રીતે હજુ આપણે દ્રશ્યો દેખાડ માંગે, જે રીતે અહીંયા જેના પરિવારજનો છે, બાળકીના પરિવારજનો છે, તે હોબાળો મચી રહ્યા છે ને તે જેવા મહિલાઓ છે તે અહીંયા રાજકોટના સીધા જેવું છે. શું ઘટના બની હતી તેને પગલે શું કહેશો બેન, શું ઘટના બની? છોકરીને વાળ કાપી નાખ્યા, બે ચોટલા નથી વારી ને ગેના હતું. અત્યારે શું કાર્યવાહી, તમે કોને મળવા આવ્યા છો, કોણ કોણ સાથે? અત્યારે અમે બધા આવ્યા છે. શું કેવું છે અધિકાર? અત્યારે ન્યાય મળવો જોઈએ, બીજું કઈ નહીં. ન્યાય ન મળે તો આગામી સમયમાં શું કરો છો? અમે અહીંયા ને અહીંયા અમને તો અમે કોણ કરશું? આયમ જે રીતે અહીંયા વાલી છે, તેના પરિવારજનો છે તે આવી પહોંચ્યા છે, જે પ્રિન્સિપાલ છે સીધા જ એમના દ્રશ્યો કે રાજકોટના દ્રશ્યો જે પ્રિન્સિપાલ છે તે આવી પહોંચ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે જે પ્રિન્સિપાલ છે તેમને સીધું પૂછવાનો પ્રયત્ન કરશે. શાળામાં શિસ્ત માટે ખાલી ભવિષ્યમાં હવે આવું નહીં થાય એનું ખ્યાલ રાખો. શાળામાં શિસ્ત જળવાય એટલા માટે જ અને ભવિષ્ય